નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, બધા મજામાં હશો, અને જો તમારા એરિયામાં વરસાદ હશે તો વરસાદની બધા મોજ લેતા હશો એવી આશા રાખું છું. તો દોસ્તો, આજે છે પૂનમ, અને જઈ રહ્યો છું મારા ગામ દીવરાણાથી 12 કિલોમીટર દૂર ગામ છે બાલાગામ ખેડ, ત્યાં દર્શન માટે. ત્યાં અમારા ઠુંબર પરિવારના કુળદેવી અને સુરાપુરા દાદા બંને બિરાજે છે. તો પૂનમ છે, તો વિચાર આવ્યો કે ચાલો માતાજીના દર્શન કરી આવીએ, સુરાપુરા દાદાના દર્શન કરી અને શ્રીફળ વધારતા આવીએ. તો અત્યારે વાગ્યા છે 7:15, નીકળી ગયો છું બાઇક લઈને. અહીંથી 12 કિલોમીટર જ થાય છે, અને આ છે એ કેશોદ બાલાગામ હાઈવે છે. તો દોસ્તો, વિડીયોમાં બન્યા રહેજો. માતાજીનું મંદિર બતાવીશ તમને, દર્શન કરાવીશ, અને સુરાપુરા દાદાના મંદિરે પણ આપણે જઈશું. તો કન્ટિન્યુ રહેજો. જુઓ મિત્રો, આ છે બાલાગામની બજાર, જેને બાલાગામ ખેડ કહીએ છીએ. ત્યાં ઊભી રાખી છે ગાડી શ્રીફળ અને અગરબત્તી લેવા માટે. તો અહીં દુકાન છે, ત્યાં શ્રીફળ અને અગરબત્તી મળે છે. તો આપણે ત્યાંથી પહેલાં શ્રીફળ અને અગરબત્તી લઈ લઈએ. દિવેટ અને દિવેલ બંને સાથે લાવ્યો છું. માતાજીને દીવો કરશું, દાદાને દીવો કરશું, સુરાપુરા દાદાને. તો અહીં દુકાનવાળા કાકા છે, એ શ્રીફળની છોતરા ઉતારી અને આપણને આપી રહ્યા છે, જેથી કરીને આપણે છોતરા ઉતારવા પડે નહીં. તમે જોઈ શકો, એ શ્રીફળ અને બે અગરબત્તીના પેકેટ લઈ લીધા છે. અને હવે અહીંથી આપણે જશું સીધા પહેલાં માતાજીના મઢે. દોસ્તો, અહીંથી થોડો દૂર જ મઢ છે. અત્યારે 8:15 છે, 1.5 કલાકમાં હું પહોંચી ગયો છું. તો પહેલાં સૌ પ્રથમ અહીં આ કાકા પાસેથી આપણે મઢની ચાવી લઈ લઈએ, કારણ કે આ કાકા અહીંયા સેવા પૂજા કરે છે. તો ચાવી એની પાસે હોય છે, પોતે ફ્લોર મિલ એટલે કે લોડ ભરવાની ઘંટી ચલાવે છે. તો ત્યાંથી આપણે ચાવી લઈ લીધી છે, અને હવે માતાજીના મઢ તરફ આગળ વધીએ. તો ત્યાંથી થોડુંક દૂર થાય છે, તમે જોઈ શકો છો આ બાલાગામની બજાર છે. તો બજારની વચ્ચે જ માતાજીનો મઢ આવેલો છે. તો જોઈ શકો, આપણે પહોંચી ગયા છીએ માતાજીના મઢ ઉપર. બહારથી કંઈક અવો દેખાય છે, માથે ઉપર લખ્યું પણ છે ટુંબર પરિવારના માતાજીનો મઢ. તો આપણે સૌ પ્રથમ અંદર જઈને માતાજીના દર્શન કરીએ. મિત્રો, માતાજીનો મઢ આ રીતે છે, મોટો એક હોલ છે અને તેમાં એક નાનું આરસપાનું મંદિર છે, અને તેમાં માતાજીને દાદા બંને બિરાજેલા છે. અહીંયા હવનકુંડ છે, જ્યારે અવારનવાર કોઈ પ્રસંગે હવન થતો હોય છે. સૌપ્રથમ તો મેં દેવાબત્તી કરી લીધા છે, શ્રીફળ વધારી લીધું છે, પછી વિડીયો બનાવ્યો છે. કારણ કે આપણે જે કામે આવ્યા છે એ કામ પહેલાં કરી લેવાય અને પછી આ વિડીયો બનાવ્યા. આ છે બ્રહ્માણી માતાજી અને ખોડિયાર માતાજી, જે અમારા કુળદેવી છે. બાજુમાં દાદા પણ બિરાજે છે. આ રીતે દીવાબત્તી કર્યા છે, અગરબત્તી કરી છે, શ્રીફળ વધાર્યું છે, અને પ્રાર્થના કરી છે માતાજી કે બધાને સુખ શાંતિ અને સંપત્તિ આપે, સાજાને રૂવા રાખે. અહીં બાજુમાં માતાજીની છબી આવેલી છે, મા બ્રહ્માણી માતાજીનો સંદેશ છે અહીં લખેલો. તો આ રીતે નાનો એવો માતાજીનો મઢ છે, પરંતુ ખૂબ સુંદર છે. તમે જોઈ શકો છો બીજી દિવાલ ઉપર ખોડિયાર માતાજીનું છે, છબી છે. તો હવે અહીંથી આપણે જઈએ સીધા સુરાપુરા દાદાના મંદિરે. દોસ્તો, પાછા વળી ગયા છે ગાડી લઈને, અને આપણે જેને ચાવી જ્યાંથી લીધી હતી તે ચાવી આપણે તેને સોંપી દીધી છે. મઢ બંધ કરીને પાછા આપણે સુરાપુરા દાદાના મંદિરે આવી ગયા છીએ. જુઓ, અહીંયા છે સુરાપુરા દાદાનું મંદિર, ગામના પાદરમાં જ છે. ઘણા પરિવારના સુરાપુરા દાદા અહીં છે, અને આ છે ટુંબર કુટુંબના સુરાપુરા બાપા. તો ચાલો ત્યાં જઈને આપણે એને શ્રીફળ વધારીએ, દીવાબત્તી કરીએ. તો આ રીતના દાદાની બે મૂર્તિ છે, એક મોટી છે, એક નાની છે, અને સાઈડમાં બે નાની નાની મૂર્તિ છે. દાદાનું નામ શું છે, કોણ છે તો મને ખ્યાલ નથી બહુ, પરંતુ જ્યારે જ્યારે ટાઈમ મળે છે ત્યારે ત્યારે અહીંયા આપણે દર્શન કરવા હું આવતો જાઉં છું. તો સૌ પ્રથમ અગરબત્તી દીવા કરીએ. તો આ રીતે અગરબત્તી અને દીવા કરીને દાદાને પ્રાર્થના કરીએ કે બધાને સુખ
સુખી રાખે, આનંદમાં રાખે, અને આવનારું જે આપણું વર્ષ છે, વરસાદ છે, તે સારું એવું જાય અને સદા દાદા આપણી સાથે રહે એવા સૌને આશીર્વાદ આપે. આપણે શ્રી ફેર વધારીએ હવે. દાદાને શ્રી ફળ વધારી પ્રસાદી દાદાને અર્પણ કરી પછી અહીંથી નીકળશું. દાદાનું મંદિર છે તે ચણેલું નથી, ચણતર કામ નથી, ફરતી બાજુ ફક્ત લોખંડની ગ્રીલ છે અને લગભગ સુરાપુરા દાદા આ રીતે જ બિરાજતા હોય છે. આ રીતે દાદાને શ્રી ફળનો પ્રસાદ ધરી પ્રાર્થના કરી અને અહીંથી આપણે હવે ઘર તરફ નીકળશું. આ છે દાદાનું મંદિર, અગરબત્તી પણ પ્રગટી છે, દીવા પણ ચાલુ છે. તો દાદાની રજા લઈ અને હવે આપણે ઘર તરફ નીકળીએ. તો જુઓ આ છે મંદિર પાસેથી બજાર, મેઇન રોડ જે આપણે આવ્યા હતા આપણે તે બાજુ ફરી જઈશું. આ જે બાલાગામ છે એનો મેઇન રોડ છે, અહીંથી પ્રવેશ થાય છે અને પાછું અહીંથી જ નીકળવાનું રહે છે. તો આ રીતે હવે 15-20 મિનિટમાં આપણે ઘરે પહોંચી જઈશું. તો આપણે આવી ગયા છે ઘરે. દોસ્તો આ છે રોડથી મારા ઘરનો રસ્તો, જે કાચો રસ્તો છે. તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવશો. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને દોસ્તો તમારા સપોર્ટની ખાસ જરૂર છે અત્યારે. તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. માતાજી સૌને સાજા નરવા રાખે, સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી.